नमस्कार विद्यार्थी मित्रों, आग आपणे वीर दुर्गादास छत्रपति शिवाजी विषे समझूती मेळवी हती। त्यारबाद आपणे मुगल साम्राज्य एटले के राज्य व्यवस्था विषे समझूती मेळवीशुं के ज्यारे मुगल लोकोनुं ज्यारे शासन हतुं एनुं साम्राज्य छे के बधा राज्यमां एनो विस्तार छे सौथी मोटो हतो, तो ई बधामां छे एनी राज्य व्यवस्था केवी हती एना विषे आपणे समझूती मेळवानी छे કે મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપનાથી અકબર દ્વારા થઈ હતી કે જે મુઘલ શાસક છે। તો મુઘલ શાસકમાં આપણે સૌપ્રથમ જોયું હતું કે મુઘલ શાસકની સ્થાપના કોણે કરી હતી, તો આપણે બાબર હતું। પણ એનો જે રાજ્ય વહીવટ હતો એ રાજ્ય વહીવટ છે વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેની વ્યવસ્થા છે એ અકબર દ્વારા છે એ કરવામાં આવી હતી। શાસનના કેન્દ્રમાં છે બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ છે એ હતી। કે શાસન છે તો આખું જે શાસન ચલાવવાનું હોય કે રાજ્યમાં આખું શાસન જે ચલાવવામાં આવતું હોય એ શાસનમાં કેન્દ્ર તરીકે એટલે કે એના કેન્દ્રમાં છે આખા જે પણ લોકો હોય છે એના કેન્દ્રમાં એક બાદશાહ હોય છે કે બાદશાહ દ્વારા જે પણ કહેવામાં આવે એ લોકો દ્વારા છે કે મંત્રીઓ છે એ પ્રમાણે છે એ વહીવટ કરતા જોવા મળતા હોય છે। એટલે બાદશાહ છે એ હોય અને એની એ છે બધા લોકોને છે સલાહ આપતા હોય છે અને સલાહ માટે એક મંત્રી આખું મંત્રીમંડળ બનાવવામાં આવે છે એટલે એને મંત્રી પરિષદ છે એ કહેવામાં આવતું હોય છે। બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા કે જે બાદશાહ હતા એ શું હતા, તો સર્વોચ્ચ સેનાપતિ સેનાપતિ તો હતા અને ન્યાયાધીશ પણ હતા એટલે રાજ્યનો જે પણ ન્યાય આપવાનું હોય એ પણ કામ કોણ કરતું હતું, તો કે બાદશાહ કરતા હતા। બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી એટલે કે બાદશાહ અને વહીવટતંત્ર કે બાદશાહ છે અને વહીવટતંત્ર, તો વહીવટતંત્ર છે બધા મંત્રીઓ દ્વારા છે સંભાળવામાં આવતું હોય છે। આ જે વહીવટ કરતા હોય એ અને જે બાદશાહ છે એટલે મંત્રી અને જે બાદશાહ હોય છે એની વચ્ચે કોઈ મતભેદ ન થાય એટલે કે તાલમેલ રહે એ માટે છે વજીરની છે નિમણૂક કરવામાં આવતી હોય છે। એટલે કે મંત્રીઓ અને બાદશાહ એની વચ્ચે કોણ હોય છે, તો કે વજીર, કે બાદશાહ છે એ જે મંત્રીઓને સલાહ સૂચન કરવામાં આવતા હોય છે એના દ્વારા વજીરને કહેવામાં આવે અને વજીર છે એ છે મંત્રીઓ દ્વારા છે સલાહ સૂચન કરતા હોય છે। પછી જે મંત્રીઓને કાંઈ પણ છે કે બાદશાહને કેવું હોય તો વજીર દ્વારા છે એ કહેવામાં આવતું હોય છે। તે દીવાને એ વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો કે દીવાને એ વજીરે કુલ કહેવાતો એટલે કે વજીર જે હતો એને શું કહેવામાં આવતું, દીવાને એ વજીરે। હવે અહીંયા છે એ નાણાં અને મહેસૂલી, નાણાં આપણે નાણામંત્રી હોય છે અને મહેસૂલ ઉઘરાવાનું હોય છે, તો નાણામંત્રી અને મહેસૂલ તો જે પણ પાક હોય એમાંથી અમુક ટકા છે એ મહેસૂલ ઉઘરાવવામાં આવતું હોય છે। આ એટલે નાણાંનો વહીવટ અને મહેસૂલ ઉઘરાવવાનું કામ છે એ વજીર કરતો હોય છે એટલે કે એ વ્યવસ્થાનો એ એક વડા તરીકે છે ઓળખવામાં આવે છે। સેનાના વડાને છે મીર બક્ષ કહેવામાં આવતો કે જે સૈનિકો કે રાજા છે, તો રાજા હોય છે તો એ યુદ્ધ કરવા માટે છે આખી એક સેનાપતિ કે સૈનિકોનું છે આખું એક સૈન્ય બનાવતા હોય છે। એ જે સૈન્ય હોય છે તો સૈન્યના વડા કે એના દ્વારા જે એને તાલીમ આપવામાં આવતી હોય એના વડાને છે મીર બક્ષ કહેવામાં આવતો હતો એટલે કે જે સૈન્ય હોય છે એના વડાને શું કહેવામાં આવતું હતું, તો મીર બક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો। એટલે મીર બક્ષ છે એ શું કરતો હતો, તેનું કામ શું હતું કે સૈનિકોમાં જે લોકોને સૈનિકોમાં જોડાવવું હોય એના માટે સૈનિકોની ભરતી પણ છે મીરબક્ષ કરતો હતો અને જે સેનાના અધિકારો હોય છે કે જે અધિકારીઓ હોય છે એની નિમણૂક પણ છે એ મીરબક્ષ કરતો હતો। તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો કે ગુપ્તચર એટલે કે જે ગુપ્ત રીતે જે પણ થતું હોય છે એની દેખરેખ પણ છે મીરબક્ષ રાખતો હતો। મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરો વાક્યાન વીસ તરીકે ઓળખાતા કે જે મુઘલ શાસકો છે એના દ્વારા જે વહીવટ કરવામાં આવતો હોય છે, તો જે ગુપ્તચર એટલે કે ગુપ્ત રીતે જે વહીવટ કરવામાં આવતો એને ક્યાં નામે ઓળખવામાં આવતા હતા, તો વાક્યાન વીસ તરીકે ઓળખવામાં આવતા હતા। સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો કે જે સમ્રાટ છે તો એની જે જરૂરિયાતો હોય અંગત જરૂરિયાત પોતાની જે સમ્રાટ હોય છે એની પોતાની જે જરૂરિયાતો હોય છે એને ધ્યાનમાં રાખવા માટે છે એક વિભાગ બનાવવામાં આવતો હતો અને એ વિભાગ હતો મીર એ સામાન, એ વિભાગનું નામ શું હતું, તો કે મીર એ સામાન નામનો છે એ વિભાગ બનાવવામાં આવતો હતો। જ
જે સરકારી કારખાનાઓનો વડો હતો, કે મીર એ સામાન છે એ વિભાગ તો હતો, જે કી કારખાનાનો વડો કહેવામાં આવતો હતો? સરકારી, કેમ કે આપણે ખાનગી કારખાનાઓ પણ હોય છે, સંયુક્ત હોય ને સરકારી પણ. સરકારી એટલે કે સરકાર દ્વારા જેનું સાધન સંચાલન થતું હોય તે, એટલે કે જે સરકારી કારખાનાનો એ વડો હતો. અને ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો, કે જે ન્યાય વ્યવસ્થા, એટલે કે ન્યાયમાં આપણે કેમ હોય છે કે જજ હોય છે, જજ હોય ન્યાય આપતા હોય છે. એ રીતે ત્યારે જે છે કે મુઘલ શાસકોના સમયમાં ન્યાય વ્યવસ્થા હતી, તો ન્યાય વ્યવસ્થાનો વડો છે એને કાઝી હતો, કે કાઝી છે એ બધાને ન્યાય આપતો જોવા મળતો હતો. એના પછી છે મહેસૂલ વ્યવસ્થા, કે મુઘલ શાસકોમાં છે એ મહેસૂલ વ્યવસ્થા કેવી હતી? તો એમાં અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ પદ્ધતિ છે એની આરંભ કર્યો હતો, કે જે મહેસૂલ પદ્ધતિ હતી એમાં અકબરે છે કે સૌથી નવી એક પદ્ધતિ, કે મહેસૂલ પદ્ધતિનો એને છે આરંભ કર્યો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. એટલે કે જે અકબરે જે મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરી એને ક્યાં નામે ઓળખવામાં આવતી હતી? તો મનસબદારી તરીકે ઓળખવામાં આવતી હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના, મહેસૂલ એટલે શું? તો મહેસૂલ છે કે જે પણ ઉપજ થઈ હોય, કે રાજ્યમાં જે પણ લોકો વસતા હોય એ લોકોને વર્ષ દરમિયાન, આ મહેસૂલ છે એ વર્ષ દરમિયાન નક્કી કરવામાં આવતું હોય છે, તો વર્ષ દરમિયાન જે પણ ઉપજ થઈ હોય એ ઉપજનો ત્રીજા ભાગ જેટલો હતો, કે ઉપજ કેટલા ભાગ જેટલો આપણે મહેસૂલ ભરવાનું હોય છે? તો ત્રીજા ભાગ જેટલો. એટલે વાર્ષિક દરે આપણે જે પણ સામાન્ય આપણે લઈએ કે ખેતી છે, તો ખેતીમાં આપણે જેટલી ઉપજ થઈ, કે વર્ષ દરમિયાન જેટલી ઉપજ થઈ છે, એ બધી જ ઉપજનો ત્રીજો ભાગ, કે ઉપજ થયેલી છે એનો ત્રીજો ભાગ છે એ આપણે રાજાને આપવાનો. એટલે કે જે મહેસૂલ પદ્ધતિ તૈયાર કરવામાં આવેલી હતી, પહેલાં શું હતું કે મહેસૂલ છે ગમે ત્યારે ઉઘરાવવામાં આવતું હતું, પણ અકબરે એક નવી મહેસૂલ પદ્ધતિ નક્કી કરી, એટલે કે વર્ષ દરમિયાન છે એક જ વખત છે એ મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. પણ કેટલું? તો વર્ષ દરમિયાન જે પણ પાકની જેટલો પણ ઉપજ થયો એમાં ત્રીજા ભાગનું મહેસૂલ છે એ ભરવાનું આવતું. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક છે ટોરલમલ હતો, કે એ જે છે કે મહેસૂલ પદ્ધતિ છે, તો મહેસૂલ પદ્ધતિ જે નક્કી કરવામાં આવેલી છે, પણ એ વ્યવસ્થા છે કે મહેસૂલ પદ્ધતિ કઈ રીતે એની વ્યવસ્થાની કામગીરી છે એનો સ્થાપક કોણ હતો? તો ટોરલમલ હતો. અને ટોરલમલે આ એક મહેસૂલ પદ્ધતિની સ્થાપના કરી હતી, અને એ અકબરે છે એને જે વ્યવસ્થા હતી મહેસૂલ પદ્ધતિ ટોરલમલની એને સ્વીકારી હતી. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી, કે મનસબદારી પદ્ધતિ એટલે કે મહેસૂલ પદ્ધતિ તો કેની સાથે સંકળાયેલી હતી? સેના અને મહેસૂલ, કે સેના એટલે કે જે સૈનિકો હોય એ, અને મહેસૂલ તો મહેસૂલ જે આપણે ભરવાનું હોય છે એમ બંને સાથે છે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર, અને મનસબદાર એટલે કે જાગીરનો વડો અધિકાર ગણાતો. એટલે અહીંયા આખો આપણે નામ લઈએ કે મનસબદારી, તો આખું એનું અલગ કરવામાં આવ્યું કે મનસબ એટલે શું થાય? તો કે જાગીર. મનસબનો અર્થ થાય જાગીર, અને મનસબદાર એટલે કે જાગીરનો વડો અધિકારી છે એ ગણાતો હતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. કે જાગીર છે કે જાગીરમાંથી એ શું કરતો? કે મહેસૂલ ઉઘરાવવામાં આવતો. એ મહેસૂલ તો ઉઘરાવતો, અને તે વિસ્તારનો, જે વિસ્તારમાં એ મહેસૂલ ઉઘરાવતો હોય તે જ વિસ્તારનો છે એ કાયદો અને વ્યવસ્થા છે એ જાળવતો હતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું, કે જે પણ જાગીર જેટલી વિસ્તારનો છે એ મહેસૂલ ઉઘરાવતો હોય અથવા એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હોય, એ જાગીર પ્રમાણે, એક જાગીર ના હોય પણ જેટલા વિસ્તાર હોય એ પ્રમાણે છે અલગ અલગ છે એ જાગીરો રાખવામાં આવતો, એ જાગીરો પ્રમાણે છે એને અલગ અલગ છે એ લશ્કર આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારનો વડો અથવા ન્યાયાધીશ ગણાતો હતો, કે જે વિસ્તારમાં એ જાગીર હોય છે એને લશ્કર આપવામાં આવતું હોય, એ કાયદો અને વ્યવસ્થા જાળવતો હોય, એ વિસ્તારનો જે જાગીર છે એ વિસ્તારનો છે ન્યાયાધીશ ગણાતો હતો. એટલે ન્યાય આપવાનું કામ પણ કોણ કરતું હતું એ વિસ્તારનું? તો કે જાગીર કરતો હતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી હતી, કે એનો અમુક સમય નક્કી કરવામાં આવતો, કે જે વિસ્તારમાં જે જાગીર રાખેલા હોય છે, તો એવા તો મુઘલ સામ્રાજ્ય તો બહુ મોટો વિસ્તાર થઈ ગયેલો હતો, તેમાં જાગીરો છે એ વિસ્તારો પ્રમાણે ઘણા બધા રાખવામાં આવેલા હતા,
પણ એ સમય કે અમુક એનો સમય છે નક્કી કરવામાં આવેલો હતો અને એ સમય મુજબ છે એની બદલી કરવામાં આવતી હતી. મુઘલ નસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે કે જે મહેસૂલ વ્યવસ્થા કેવી હતી તો વિશ્વમાં સૌથી અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે છે એ વેતન ધરાવતી જોવા મળતી હતી. એના પછી આપણે આવે છે મુઘલકાલીન સંસ્કૃતિ. કે મુઘલકાલીન સંસ્કૃતિ તો મુઘલ જ્યારે આપણે મુઘલ શાસકોનું શાસન હતું ત્યારના સમયમાં એની સંસ્કૃતિ કેવી હતી એના વિશે આપણે અહીંયા સમજૂતી આપવામાં આવે છે. કે મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. કે જ્યારે મુઘલ શાસકો હતા ત્યારે ભારતીય સંસ્કૃતિ કે જે આપણી સંસ્કૃતિ છે ભારતની એમાં બહુમુખી કે સૌથી વધુ છે એ વિકાસ થતો જોવા મળતો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. કે હિન્દુ અને મુસ્લિમ છે એ બંનેની સંસ્કૃતિનો છે એમાં સમાવેશ થતો જોવા મળે છે, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જે હિન્દુ મુસ્લિમ છે એ બંનેનો સમાવેશ થાય જેને ક્યાં નામે પણ ઓળખવામાં આવે તો ગંગા અને જમુનાના નામેથી પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. કે કિલ્લાઓ તો જીતેલા હતા તો કિલ્લાઓ સિવાય એની મહેલો પણ બાંધેલા હતા. મોટા મોટા જે દરવાજાઓ હોય મસ્જિદો હોય છે બગીચાઓ એની પણ એની સ્થાપના કરી હતી. હવે એમાં આપણે સૌ પ્રથમ આવ્યું હતું બાબર. કે બાબર છે એ મુઘલ શાસકનું છે સ્થાપના કરનાર હતું. તો બાબરે છે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. કે બાબરે છે એ બગીચાનું નિર્માણ ક્યાં કરાવેલું હતું તો આગ્રા અને લાહોર છે. તો આગ્રામાં અને લાહોરમાં છે, લાહોર છે એ પંજાબમાં આવેલું છે એટલે આગ્રા અને લાહોરમાં છે એને બગીચાનું નિર્માણ છે એ કરાવ્યું હતું. શેરશાહે સાસરામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. એટલે આપણે શેરશાહનું પૂછાય તો દિલ્હીમાં તો મસ્જિદ તો આવે જ છે પણ મકબરો ક્યાં બંધાવેલો હતો તો સાસારામમાં છે એની મકબરો છે એ બંધાવ્યો હતો. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર. કે અકબરે છે આગ્રા છે કે આગ્રામાં આપણે તાજમહેલ આવેલો છે ત્યાં અકબરે આગ્રામાં કિલ્લો તો બંધાવ્યો હતો. તો કિલ્લો આપણે છે તો આપણે જોઈએ અહીંયા આપણે જૂનાગઢમાં તમે જોતા હો તો ઉપરકોટનો છે એ કિલ્લો આવેલો છે, ઉપરકોટ આવેલું છે. તો એક કિલ્લો તરીકે કે ઊંચી દિવાલ એટલે કે રાજ્યની અંદર છે એ કોઈ ના આવી શકે અને રાજ્યની બહાર છે એ કોઈ જઈ ના શકે એ પ્રમાણે છે એ કિલ્લો બંધાવવામાં આવતો હતો. એટલે અકબરે છે આગ્રામાં છે એ કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર. કેટલા કિમી આપણે આવેલું છે તો કે 36 કિમી દૂર છે. ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા. કે એની સૌથી વધુ બાંધકામો ક્યાં કરેલા હતા તો આગ્રાથી કેટલા કિમી દૂર આવેલું છે તો કે 36 કિમી દૂર છે ફતેહપુર સિક્રી છે એમાં વિશિષ્ટ બાંધકામો કરેલા હતા જેમાં ગુજરાતની વિજયની યાદમાં બંધાવે. કે અકબરે છે ગુજરાતમાં છે એ વિજય પ્રાપ્ત કરેલો હતો અને એ વિજય પ્રાપ્ત થયો એની યાદમાં છે અહીંયા છે બુલંદ દરવાજો સલીમ શિસ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયના બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો. કે જ્યારે જહાંગીરનું શાસન હતું તો તેના સમયમાં જે બાંધકામો થયા હતા એ બાંધકામમાં સૌથી વધુ ઉપયોગ શેનો કરવામાં આવ્યો હતો તો કે સંગે મરમરનો છે એ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. કેમ કે આપણે આગળ પણ મેં તમને કીધું હતું કે સૌથી વધુ બાંધકામો કરેલા હોય તો કોણ હતો મુઘલ શાસકમાં તો કે શાહજહાં. એટલે શાહજહાંનો સમય છે એ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણે છે. તેની આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમાં દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગઝેબ છે તો ઔરંગઝેબે છે એ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દુરાનનો મકબરો બનાવ્યો હતો. કે ઔરંગઝેબે છે મકબરો ક્યાં બનાવ્યો હતો તો કે ઔરંગાબાદમાં. કોની યાદમાં તો કે એની પત્નીની યાદમાં. પણ કયો મકબરો આવે તો રાબિયા ઉદ દુરાનનો મકબરો જે તાજમહાલ જેવો જ કલાત્મક છે. કે આપણે આ મકબરો જોયો ન હોય પણ જેવો તાજમહેલ આપણે જોઈએ છીએ એ જ રીતે એનું કલા અને સ્થાપત્ય છે એ જોવા શકાય છે. એના પછી છે આપણે ચિત્રકલા. કે જ્યારે મુઘલ શાસકો હતા તેમાં ચિત્રકલા છે એનો વિકાસ કેવો થયો હતો એના વિશે આપણે સમજૂતી મેળવીશું. કે મુઘલ ચિત્રકલા છે એ વિશ્વ વિખ્યાત હતી.
કે જ્યારે મુઘલ શાસકોના સમયમાં છે એ ચિત્રકલા છે આખા વિશ્વમાં છે એ પ્રખ્યાત જોવા મળતી હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. કે ચિત્રકલાનો સૌથી વધુ વિકાસ થયો હોય તો કોના સમયમાં થયેલો જોવા મળતો હતો? તો કે જહાંગીરના સમયમાં. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. કે જ્યારે એ મુઘલ શાસકો જે પણ દિલ્હીની ગાદી ઉપર આવતા હતા એ મુઘલ શાસકો છે કે જે ઉત્તમ એટલે કે સારામાં સારા જે ચિત્રકારો હોય છે એ લોકોને દિલ્હીમાં છે આમંત્રણ આપતા હતા. અકબરના સમયમાં જશવંત અને બશાવન નામના મહાન ચિત્રકારો હતા. કે અકબરના સમયમાં કેટલા ચિત્રકારો આવેલા જોવા મળતા હતા? તો કે બે. ક્યાં ક્યાં? તો જશવંત અને બશાવન આ બે છે એ ચિત્રકારો છે એ અકબરના સમયમાં છે એ દિલ્હી આવેલા હતા. હવે એ જશવંત અને બશાવન નામના જે ચિત્રકારો હતા એમણે છે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો, અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. એની અકબરના સમયમાં જે જશવંત અને બશાવન જે ચિત્રકારો આવેલા હતા એની જે પણ ફારસી કથાઓ હતી, મહાભારત હતું, તો મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં છે પુષ્કળ કે વધુમાં વધુ છે એની ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. કે જહાંગીરના સમયમાં કયો ચિત્રકાર આવ્યો હતો? મંસૂર નામનો જે ચિત્રકાર હતો એ વિશ્વમાં સૌથી સારામાં સારો છે એ ચિત્રકાર તરીકે છે ઓળખવામાં આવતો હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. કે જ્યારે એનું શાસન હતું મુઘલ શાસકોમાં જ્યારે જહાંગીરનું શાસન હતું ત્યારે જહાંગીરના સમયમાં છે એ ચિત્રશાળા છે એ ખોલવામાં આવી હતી. એ સમયે છે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. એટલે ક્યાં ક્યાં રાજ્યોમાં છે એ મુઘલ સમયમાં ચિત્રોનો વિકાસ થયેલો જોવા મળે? તો સૌપ્રથમ રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. એના પછી આપણે આવે છે સાહિત્ય. કે મુઘલ સમયમાં ક્યાં ક્યાં સાહિત્યો છે એ વિકસાવવામાં આવ્યા હતા? ક્યાં ક્યાં સાહિત્યોની છે એ રચના કરવામાં આવેલી હતી? તો એમાં મુઘલ રાજાઓ છે એ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. કે જે સાહિત્ય છે આપણે કે મુઘલ શાસકો છે તો જે પણ મુઘલ શાસકો હતા એ પોતે જ સારામાં સારા છે એ લેખકો પણ હતા. એ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભાષાઓમાં છે એ સાહિત્યની રચના કરવામાં આવી હતી. ફારસી, અરબી અને હિન્દી. કે મુઘલ શાસકોમાં કયા કયા ભાષામાં છે એ સાહિત્ય લખાયેલું જોવા મળે? તો ત્રણ ભાષા આપણે આવે છે. સૌપ્રથમ ફારસી, એના પછી અરબી અને ત્રીજી આવે હિન્દી અથવા અન્ય ભાષાઓ. પણ આ ત્રણ તો આપણે ખાસ યાદ રાખવાની જ છે. અને અન્ય ભારતીય ભાષાઓમાં છે વ્યાપક સાહિત્યની કે વધુમાં વધુ છે એ સાહિત્યની રચના કરવામાં આવી હતી. એમાં છે અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા છે આખેલી છે. કે જ્યારે અકબરનું શાસન હતું ત્યારે છે અબુલ ફઝલે છે અકબરનામા નામનું એક છે એ ગ્રંથ લખવામાં આવેલો છે. એટલે કે અકબર વિશેની જે પણ આપણે માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણે કયા પુસ્તકમાંથી મળે છે એની વિશે માહિતી? તો કે અકબરનામા પુસ્તકમાંથી. અને એ શું છે? તો કે ગ્રંથ છે. કોણે લખેલ છે? તો અબુલ ફઝલે છે એ અકબરનામા છે એ લખેલ છે અને એમાં અકબર વિશેના જીવનની છે એ માહિતી જોવા મળે છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. અબુલ ફઝલે છે એ મહાભારત, તો મહાભારત છે આપણે સંસ્કૃતમાં જોવા મળે, એનો અનુવાદ પણ છે અબુલ ફઝલે કરેલો જોવા મળે છે. ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું સાહિત્ય છે રચાયું હતું. કે ત્યારે મુઘલ શાસકોના સમયમાં છે કે ભારતીય ભાષાઓ કે ભારતની જે ભાષા હતા એમાં જે શ્રીકૃષ્ણ ઉપર કે શ્રીકૃષ્ણના જીવન પર જેટલું પણ એના જીવન ઉપર જેટલું આધારિત જે પણ સાહિત્ય હતું એની જે રચના કરવામાં આવી હતી. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. કે મરાઠીમાં ક્યાં ક્યાં ભક્તિ સાહિત્યની રચના કરવામાં આવી હતી? તો એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે છે એ ભક્તિ સાહિત્યની છે એ રચના કરી હતી. એના પછી આપણે આવે છે સંગીત. અકબર છે એ સંગીતનો જ્ઞાતા હતો. અકબરના સમયમાં છે એ સંગીત પણ જોવા મળતું હતું. કેમ કે એ સંગીત ચિત્રનો તો શોખીન જોવા મળતો હતો એટલે એ સંગીતનો છે જ્ઞાતા હતો. તેને નવરત્નોમાં નવ એટલે કે
નવ જેટલા કે મહાન નવ રત્નો એને રાખેલા હતા, એમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જે એને નવરત્ન એના દરબારમાં છે કે અકબરના દરબારમાં નવ રત્નો જોવા મળતા હતા, એમાં નવ રત્નોમાંના તાનસેન મહાશાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગો પર રચના કરી હતી, કે તાનસેનને જે અનેક રાગો ઉપર એની અમુક કાવ્યો છે, મહાકાવ્યો એની રચના કરેલી જોવા મળે છે. એના પછી આપણે આવે છે સમાપન. સમાપન એટલે કે મુઘલ શાસકનો અંત. તો મુઘલ શાસકનો અંત કઈ રીતે આવ્યો એ તો ઈસવીસન 1526માં, કે આપણે જ્યારે મુઘલ શાસકોની સ્થાપના ક્યારે થઈ તો ઈસવીસન 1526માં, કે બાબરે કરેલી હતી. કે મુઘલ સામ્રાજ્ય છે એ ઈસવીસન 1526માં છે એની સ્થપાયેલું હતું, અને ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ છે એ પતન તરફ ધકેલાયું. એ સ્થાપના બાબરે કરેલી હતી, અને અંત ક્યારે આવ્યો હતો કે ઔરંગઝેબના મૃત્યુ બાદ, પણ ક્યારે? તો ઈસવીસન 1707માં. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, કે ઔરંગઝેબ બાદ છે કોઈ શક્તિશાળી શાસક છે એ જોવા મળતો ન હતો. એના કારણે છે કે ભારત છે એ નાના નાના રાજ્યોમાં છે એ વહેંચાયેલું જોવા મળતું હતું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં જે પણ નાના નાના રાજ્યોમાં વેચાયેલું જોવા મળતું હતું એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય? તો મુઘલ વંશના જે નિર્બળ શાસકો છે એમાં હૈદરાબાદના કોણ હતા? તો કે નિઝામ, રાજાનું નામ છે હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો એમાં સમાવેશ થતો જોવા મળે છે. હવે આ બધા રાજ્યો છે એકબીજા સાથે છે એ ઝઘડાઓ કરતા હતા, કે રાજ્યો અલગ તો થઈ ગયા હતા, કે ભારત નાના નાના રાજ્યોમાં તો વહેંચાઈ ગયું હતું, પણ એ બધા રાજ્યો છે એકબીજા સાથે શું કરતા હતા? તો કે ઝઘડા કરતા હતા. શા માટે? તો કે ગાદી માટે છે ઝઘડાઓની શરૂઆત થતી હતી. પરિણામે તેઓ નિર્બળ બન્યા હતા, કે કેવો બની ગયા હતા? નિર્બળ, કે કોઈને છે કે બધાને સાથે રાખી શકે તેવો કોઈ સમર્થ શાસક મળ્યો નહીં, કે બધા રાજ્યોને છે એક સાથે રાખી શકે એવો કોઈ પણ શાસક હતો નહીં. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવવા લાગી. એટલે એવા સંજોગમાં છે કે યુરોપમાંથી છે વેપાર કરવા માટે છે ભારતમાં આવતા હતા, જે આપણે જહાંગીરના સમયમાં જોયો હતો કે આપણે બે વેપારીઓ આવેલા હતા. હવે એ વેપારીઓ જે છે યુરોપમાંથી વેપાર કરવા ભારતમાં આવતા હતા, એ કરવા આવેલી જે કંપનીઓ હતી કે એની કંપનીઓની સ્થાપના છે ભારતમાં કરતા હતા. હવે એ કંપનીઓ ભારતમાં શાસન કરવા માટે છે કે એ શાસન કઈ રીતે કરવું એની સ્થાપના માટે છે એ સપનો જોવા લાગી હતી. Thank you.